મિત્રો સ્ટેટસ સ્ટેટસમાં સારા સારા ફોટોઝ અને વિડીયોઝ તમારે આવતા છે આ વોટ્સઅપ સ્ટેટસમાં આવતા ફોટોઝ અને વિડીયોઝ તમે ડાઉનલોડ તો કરી શકતા નથી તો જો તમારે ડાઉનલોડ કરવા હોય તો તમારે શું કરવું પડશે એ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે એટલે કે સ્ટેટસ સેવર નામની એક એપ્લિકેશન છે જે તમારે ડાઉનલોડ કરવી પડશે તો પ્લે સ્ટોરમાં જઈને અને તમે સર્ચ કરી શકો છો સ્ટેટસ સેવર સર્ચ કર્યા પછી તમે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી નાખો એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી જ્યારે આપણે એપ્લિકેશન ઓપન કરીએ છીએ ત્યારે તમારે અલો સ્ટેટસ સેવર માટેનું જે એક પોપઅપ આવ્યું છે એ તમારે અલો આપવાનું છે એના પછી તમે જોઈ શકો છો કે સ્ટેટસ સેવાની એપ્લિકેશનમાં ઓલરેડી તમારા જે ફોટોઝ અને વિડીયોઝ જે તમે ઓપન કર્યા છે સ્ટેટસમાં એ આવી ગયા છે તો તમે આ ફોટોઝ અને વિડીયોઝને હવે સેવ કરી શકશો એની માટે તમને ત્રણ ઓપ્શન મળશે સેવ કરો યા તમે રિપોસ્ટ કરો યા પછી સેટ એઝ કરો એટલે કે તમે સેટ એઝ વોલપેપર યા વોટ્સઅપના ડીપી તરીકે પણ કરી શકો છો સેવ પર તમે ક્લિક કરો છો ત્યારે તમે ઇમેજ સેવ ટુ ગેલરીનો તમને એક પોપ જોવા મળી જાય છે તો તમારો જે ફોટોઝ જે છે એ હવે ગેલેરીમાં સેવ થઈ ગયો છે એના પછી સેટેસમાં પણ તમને ઓપ્શન મળે છે કે વોટ્સઅપ પ્રોફાઇલ ફોટો તરીકે તમે ડાયરેક્ટલી કરી શકો છો કોન્ટેક્ટ ફોટોમાં કરી શકો છો વોલપેપર તરીકે કરી શકો છો તો આ પ્રમાણે તમે જે સ્ટેટસનો જે ફોટો જે છે એને તમે યુઝ કરી શકશો સેમ રીતે વિડીયોમાં છે જે વિડીયો જે તમારા આવ્યા છે એ પણ તમે સેવ કરી શકશો ગેલેરીમાં તમે ગેલેરી ઓપન કરીને જોશો તો તમને એક ફોલ્ડર મળી જશે સ્ટોરી સેવર કરીને એ ફોલ્ડરની અંદર તમારા ફોટોઝ અને વિડીયોઝ સેવ થઈ ગયા છે તો આ રીતે એકદમ ઇઝી રીતે તમે વોટ્સઅપ સ્ટેટસના જે ફોટોઝ અને વિડીયો છે અને સેવ કરી શકો છો અને ડાઉનલોડ કરી અને ફરીથી તમે કોઈ ફ્રેન્ડને મોકલવા છે યા સ્ટેટસમાં મૂકવા છે તો પણ મૂકી શકો છો આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર અને તમારો જો કોઈ પ્રશ્ન છે તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો થેન્ક યુ